હેલો સ્ટુડન્ટસ વેલકમ બેક ટુ શાદીપની એજ્યુકેશનલ એકેડેમી ચાલો આપણે ગયા વિડીયોમાં આપણું જે યુનિટ વન હતું ક્યુ ફોર ક્વેશ્ચન તે આપણે કમ્પ્લીટ કરી દીધું તમને બધાને બધી એક્સરસાઇઝ સમજ પડી ગઈ હશે બધી એક્ટિવિટી આવડી ગઈ હશે બરાબર ઘણી બધી એક્ટિવિટીનો આપણે અભ્યાસ કરેલો હતો કલ્પના ચાવલા વિશે જોયેલું હતું બરાબર ત્યાર પછી ક્યુ ફોર ક્વેશ્ચન જે કોણ બનેગ કરોડપતિ જેવી જે ગેમ આવે તે ગેમનો આપણે અભ્યાસ કરેલો એના સવાલ જવાબ બધું અભ્યાસ કરેલો હતો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ ટુ એલ એમ બીબી એનો મિનિંગ શું છે લર્ન મોર બી બ્રાઇટર વધારે શીખો અને બ્રાઇટ બનો તો ચાલો આપણે એની એક્ટિવિટી વન સ્ટાર્ટ કરીએ એક પોએમ આપેલી છે પોએમને આપણે વાંચીએ અને એનું ગુજરાતી સમજીએ

એન્ડ આઈ વિશ આઈ વેરતોલ અને હું એવી વિશ કરું છું કે કાસ હું પણ ઊંચો હતો એટલે જ્યારે ઊંચા લોકોને જોઉં છું ત્યારે મને એવી ઈચ્છા થાય છે કે કાસ હું પણ ઊંચો હતો હું કેમ નાનો છું ચાલો વેનેવર આઈ સી શી ઓવરટેક્સ મી કે જ્યારે હું બીજા લોકોને મને ઓવરટેક કરતા જોઉં છું એટલે કે ચાલતા હોય કે બસમાં હોય કે ગાડી પર હોય કે જ્યારે જ્યારે કોઈ મને ઓવરટેક કરે છે આઈ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર કે હું ઈચ્છું છું કે મારા પગ એકદમ લાંબા હોય એટલે મને જલ્દી જલ્દી કોઈ જગ્યાએ પહોંચાડી દે કે જલ્દી જલ્દી હું બીજા કરતાં અગાડી નીકળી જાઉં બરાબર એટલે જ્યારે કોઈ મને ઓવરટેક કરતું હોય ત્યારે હું એવું ઈચ્છું કે મારા પગ લાંબા હોય અને હું જલ્દીથી અગાડી વધી જાઉં ચાલો વેનેવર આઈ હિયર ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ દિયર આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય એન્ડ ઇટ મેક્સ મી ક્રાય જ્યારે જ્યારે હું એવું સાંભળું છું કે ઓ તારો મિત્રો તો સચ દિયર એટલે કે ખૂબ જ વાલો છે ખૂબ જ સારો છે ત્યારે મને એવું ફીલ થાય છે કે મેં એવું પૂછું કે કેમ એ સારો છે અને એ વસ્તુ મને રડાવે છે એટલે કે કોઈ મારા મિત્રને સારો કહે છે તો એ વસ્તુ જ્યારે હું સાંભળું છું ત્યારે મને રડવું આવે છે Then comes my mother who says, Don't bother. આઈ લવ યુ માય ડિયર ધ વર્ષ આઈ એમ હેપી ટુ હિયર ત્યારે મારી મમ્મી આવે છે અને શું કહે છે ડોન્ટ બોર્ડર બોર્ડર એટલે કે ચિંતા કરવી કે તું ચિંતા નહીં કરીશ આઈ લવ યુ માય ડિયર કે હું તને ખૂબ પ્રેમ કરું છું મારા બેટા ધ વર્ષ આઈ એમ હેપી ટુ હિયર આ વસ્તુ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું બરાબર તો આ થઈ ગઈ આપણી એક્ટિવિટી વન બરાબર હવે જે એક્ટિવિટી ટુ છે એનું અભ્યાસ આપણે હવે પછી ના વિડીયોમાં કરીશું